નમસ્કાર દર્શક મિત્રો, પાવર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રવીણ મિયા. આપણે જે વાત કરીએ, ગઈકાલે ભચાઉ પોલીસ સ્ટેશન એક કાર્યક્રમ યોજાયો હતો. ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી, ત્રણ ખાસ મુદ્દા ઉપર વાત કરવામાં આવી હતી, જેમાં હમણાં જ નિયુક્ત થયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા દ્વારા એક મહત્વના મુદ્દા પર વાત કરવામાં આવી હતી કે પોલીસ તંત્ર દ્વારા જે ગુનેગારોને પકડવામાં આવે છે, તે ગુનેગારોને સારવવા માટે સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા અને સારવવાનું કામ કરવામાં આવતું હોય છે. જ્યારે ગુનેગાર ગુનો કરી અને પોલીસને પકડીને લાવે છે, ત્યારે આ આગેવાનો છે તે પોલીસને ફોન કરી અને મામલો છે એ ફારે પાડવા આગ્રહ કરતા હોય છે, ત્યારે કંઈક ને કંઈક આ ગુનેગારોને સારવવાનું કામ કરે છે. જે પણ સમાજ એને પહેલાથી દબાવે, રોજ નવા નવા જન્મતા નથી. અસામાજિક તત્વો છે ઈ છે, અને એને માઇન્ડ ચેન્જ કરવા માટે અમારું પોલીસ સ્ટેશન છે. અને એક વાર જો ઈ એને થશે ને તો તકલીફ થાય, તો બીજા ઓટોમેટિક સુધારો થાય. એમાં થોડો કામ તો સુધારો થયો છે કે ભલામણ. હા, એ રિયલ છે. મારા કોઈ સમજો રિલેટિવ છે, મારા લાગતા ઓળખતા અસામાજિક તત્વ હોય ને એનો ફોન આવતો, એ જરૂરી પણ નથી ને એને સહકાર દેવાનો. કરે ગમે એ ફોન કરે, જે માણસ છે માર્યો છે, ડ્રોપ કરવી છે, ચરસ પીવે છે, કાંજો પીવે છે, કદારૂ પી ને વેપારી હેરાન કરે છે, છેડતી કરે. ₹4,90,000 ખર્ચો છે, અને એક વર્ષ સુધી એની જવાબદારી છે. અને એક વર્ષ સુધી 4 લાખની જવાબદારી મારી રહેશે. આવું પાસે મંગાવ્યું છે, અને અમે પણ બીજા કંપનીઓને બોલાવીને સાથે મીટિંગ કરવાના છીએ. અને વહેલી તકે ગુનેગારોને સખતમાં સખત સજા થઈ જાય, આવું જનકસિંહ જાડેજા દ્વારા પોલીસ તંત્રને અને સામાજિક અગ્રણીઓને તથા રાજકીય આગેવાનોને પણ આવી સલાહ આપવામાં આવી હતી કે આ ગુનેગારો છે એને સારવવા ન જોઈએ, અને સખતમાં સખત જે સજા છે એ ભારતના બંધારણમાં જે જોગવાઈ છે એના પ્રમાણેની સજા, સખતમાં સખત સજા થવી જ જોઈએ. સાથે સાથે બીજા પણ ઘણા મુદ્દા ઉપર વાત કરવામાં આવી હતી. ત્રણ વાત તમારી, એમાં ત્રણ વાત ભચાઉના આગેવાનો, જે કોંગ્રેસના આગેવાનો છે, ભાજપના આગેવાનો છે, તથા શહેરીજનો છે, એના દ્વારા પણ વાત મૂકવામાં આવી હતી. જેમાં એક મહત્વનો મુદ્દો છે કે ભચાઉની અંદર ચોરીઓ એ ઘણી થતી હોય છે, ત્યારે ચોરીઓના બનાવને રોકવા માટે પોલીસે પણ એક આગમન કર્યું છે કે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જોકે પહેલા પણ આ સીસીટીવી કેમેરાઓ નગરપાલિકા દ્વારા મોટા ખર્ચાથી લગાવવામાં આવેલા હતા, પણ એ કેમેરાઓ અત્યારે લગભગ માંડ 4-5 કેમેરાઓ ચાલુ છે. બધા કેમેરા છે એ તૂટી ગયેલા છે, કોઈ કાઢી ગયેલા છે. ત્યારે આ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા નવા સીસીટીવી કેમેરાઓ લગભગ 51 કેમેરાઓ છે એ લગાડવામાં આવશે, અને આનો બધો ફંડિંગ છે એ ભચાઉની આજુબાજુમાં કંપની આવેલી છે એ કંપની દ્વારા કરવામાં આવશે. અને તિરુપતિ ઇન્ફોટેક ના જયેશ ગોસ્વામી દ્વારા આનું તમામ સંચાલન છે એ કરવામાં આવશે. એક વર્ષ સુધી આ કેમેરાઓની દેખરેખ છે એ જયેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવશે. આવું આ કાર્યક્રમની અંદર વાતચીત થઈ હતી, અને દરેક કંપનીના મેનેજર છે એ પણ ઉપસ્થિત હતા, અને દરેકને આ વાત કરવામાં આવી હતી. અને એક મહત્વનો બીજો મુદ્દો છે કે ભચાઉની અંદર ટ્રાફિકની બહુ સમસ્યા હોય છે. ટ્રાફિક ભચાઉની અંદર જોવા જઈએ તો દિવસ રાત સતત ટ્રાફિક રહેતો હોય છે. એનું કારણ એવું છે કે કોઈ વાહન ચાલક છે એ ફરોલે લઈ અને ખરીદી કરવા માટે આવતા હોય છે, ત્યારે જો દુકાને ખરીદી કરવાની હોય ત્યાં રસ્તા પર ગાડી મૂકી અને ખરીદી કરવા જતા હોય છે, ત્યારે ઘણી વખત સુધી એ ગાડી ત્યાં ત્યાં પડી હોય છે, અને વાહન ચાલકોને આ ટ્રાફિક જામ થવાના કારણે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે પોલીસ તંત્રએ આ ટ્રાફિકને ઓછો કરવા માટે થઈ અને
सकारात्मक जवाब आप्यो हतो। साथे भचाउना આજુબાજુના વિસ્તારમાં છે એ નોટના બહુ બનાવો બને છે હમણાં, તો એ લૂંટને રોકવા માટે પણ પોલીસ તંત્રએ પેટ્રોલિંગ વધારવાની વાત કરી હતી। નર્મદા કેનાલ આવેલું છે, એ કેનાલ પર દાવડિયાઓ દિવસ રાત બેઠા હોય છે, સાંજના 5 વાગ્યા થી લઈને મોડે સુધી રાતના બેઠા હોય છે, ત્યારે વોકિંગ કરવા જતા મહિલાઓને આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। અને બીજા જે મજૂર વર્ગ છે એ વાડીઓમાંથી ખરીદી કરવા માટે આવતો હોય છે, ત્યારે એમને પણ ઉતારો હોય છે, એ હેરાન કરતા હોય છે। ત્યારે ભૂચો પોલીસ દ્વારા આના પર પેટ્રોલિંગ કરવાનું છે એ વાત કરી હતી। અને નેશનલ હાઈવે પર પણ આ લૂંટના બનાવો બનતા હોય છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આ એક મુદ્દો રાખવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે એના પર પણ પેટ્રોલિંગ વધારવાની વિશે વાત કરી હતી। સાથે પોલીસ દ્વારા 3 મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા, જેમાં ગાડીઓ લઈને લોકો નીકળતા હોય છે ત્યારે પોલીસ દ્વારા મોટા મોટા દંડ ફટકારવામાં આવતા હોય છે, તેમ છતાં પણ લોકો છે એ હજુ સુધારવાનું નામ નથી ઉતર, ત્યારે પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આપ ખુદથી એ નંબર પ્લેટ વગરની ગાડીઓ છે એને દૂર કરવામાં આવે, નંબર પ્લેટ નવી લગાડવામાં આવે, રજીસ્ટ્રેશન નવું એનું નવું રજીસ્ટ્રેશન કરવામાં આવે, અને ખાસ કરીને કાળા કાંચવાળી ગાડીઓ છે એ ઘણી ફરતી હોય છે, ત્યારે કાળા કાંચની ગાડીઓ છે એ સ્વયં પોતે છે એ કાળા કાંચ કાઢી નાખે, જેથી કરીને તમારે નિયમોનું ઉલ્લંઘન ન કરવું પડે, દંડ ન ભરવું પડે, અને પોલીસ તંત્રને પણ આમાં સહાયતા થઈ શકે એના માટે જઈ અને પબ્લિકે પોતે પણ વિચારવું પડશે એવી એક વાત પોલીસ તંત્ર દ્વારા પણ મૂકવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા આવા કાર્યક્રમો દર બીજા મહિને કરવામાં આવશે એવી વાત પણ મૂકવામાં આવી હતી, તો આવા કાર્યક્રમો જો થશે તો પોલીસ અને પબ્લિક સાથે મળી અને કામ કરશે, તો પોલીસ દ્વારા કરાયેલ આ નવતર પ્રયાસ આપને કેટલો ઉપયોગી થશે, આપને શું સહાયક કરી શકશે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, સાથે અમારો આ વિડીયો આપને કેટલો ઉપયોગી થયો છે એ પણ કોમેન્ટમાં જણાવશો, સાથે આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારા પાવનની ચેનલને સબસ્ક્રાઈબ કરો, સાથે વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ www.pavannews.in પર વિઝિટ કરો।